हेलो फ्रेंड्स, हाउ आर यू? केम छो? बधा मजामां? आजे आपणे फरीथी मळी रह्या छीए ઘરશાળા બુનિયાદી શિક્ષણ સંસ્થા સંચાલિત યુટ્યુબ ચેનલમાં. હું તૃપ્તિબેન ધકાળ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે બધા આપણા જે વિડીયો છે એના સરસ રીતે જોતા હશો અને એની નોંધ તમારી ફેરબુકમાં કરતા જતા હશો. ફ્રેન્ડ, આજના આ સરસ મજાના લેક્ચરમાં આપણે યુનિટ 1 જેનું નામ છે એમ આઈ લોસ્ટ તેની એક્ટિવિટી જે છે એ આજે આપણે જે શીખવાના છે તે છે એક્ટિવિટી 6. તો ચાલો ફ્રેન્ડ્સ, એના માટે આપણે તૈયાર થઈ જઈએ. ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે ગીર નેશનલ પાર્ક વિશે જોયું અને તેમાં લાયન વિશે એટલે કે આપણા સિંહ વિશે માહિતી મેળવી, તેમજ ગીર નેશનલ પાર્કમાં આપણે કઈ રીતે જવું એના વિશે પણ જાણ્યું. અને હા, સાથે સાથે આપણે થોડા એવા ટ્રાફિક સિમ્બોલ એની સાઇન વિશે પણ સમજ્યા. તો હું આશા રાખું છું કે તમે એ બરાબર રીતે સમજ્યા હશો અને એની નોંધ પણ સરસ રીતે કરી હશે. ફ્રેન્ડ્સ, આજના સરસ મજાના લેક્ચરમાં આપણે કંઈક નવું શીખવાનું છે. અહીંયા તમને જે પીક દેખાય છે એ શેનું છે? તમે તરત જ કહેશો કે મેમ, એક જંગલમાં ઘર છે અને એનો પીક છે. હા ફ્રેન્ડ્સ, આને નેસ કહેવાય. આપણે જે સાસણગીરની વાત કરીએ છીએ ને, હવે એ ગીર નેશનલ પાર્કની આજુબાજુ છે ને રેસિડેન્સ એટલે કે ઘણા બધા જંગલમાં જે લોકો હોય છે એ રહેતા પણ હોય છે. તો એ લોકો આવા સ્પેશિયલ મકાન બનાવે છે જેને નેસ કહેવાય. અને આવા નેસડા, આવા નેસ બની ઘણા બધા થઈ અને નેસડા બન્યા હોય. તો તમને મેં જ્યારે ઓલું સમજાવ્યું ત્યારે એમાં કીધું હતું કે એમાં નેસ કયા કયા છે, તો કે હરિપુર, સાજિયા, જાંબુથાલા, વાણીવાવ, દાદાકલી, ટિમ્બારા અને બાબરિયા. તો આવી રીતે એ લોકો જંગલની વિસ્તારમાં રહેતા હોય ને તો આવા સ્પેશિયલ મકાન બનાવે, કારણ કે ત્યાં તો જંગલી પશુઓ પણ આવતા હોય, પ્રાણીઓ આવતા હોય અને એ લોકોને એની સાથે જ રહેવાનું હોય. એટલે એની પોતાની સલામતી સાથે, પોતાની બચત કરવા માટે, બચાવ કરવા માટે એ લોકો આવા સ્પેશિયલ મકાન બનાવે છે. અને આવા ઘણા બધા જે મકાન હોય છે એને નેસ કહેવાય છે. તો ફ્રેન્ડ્સ, આજના આ લેક્ચરમાં આપણે આ નેસ વિશે પણ થોડી એવી માહિતી લેવાની છે. અને તમારા જેવડી જ નાનકડી એવી છોકરી, જ્યારે એક તામિલનાડુનો એક ફોટોગ્રાફર છે એ ભૂલો પડી જાય છે અને એને કઈ રીતે પોતે જંગલની પોતાની ભાષામાં એને જેવું આવડે એવું ઇંગ્લિશમાં બોલે છે, સામેવાળા ભાઈ છે એ પણ કંઈક એને પોતાની રીતે સમજે છે અને કઈ રીતે પોતે રોડ પર ચડે છે તે વિશે આપણે સમજવાનું છે. અને હા, સાથે સાથે એમાં ન્યૂ વર્ડ્સ પણ આવશે, એની પણ નોંધ કરતા રહેજો. અને આપણે એક્સરસાઇઝ પણ લઈશું તો અને આ એક્ટિવિટી પણ સરસ રીતે સમજીશું. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આ એક્ટિવિટી સમજવા માટે સરસ રીતે તૈયાર થઈ જઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રહી આપણી એક્ટિવિટી 6 જેનું નામ છે ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી. ચાલો આપણે એને રીડ કરતા પણ જાશું અને સમજતા પણ જાશું. ફેઝન ઇઝ એ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. આમાં ફેઝન અને લક્ષ્મી બે ની સાથે જે ડાયલોગ થઈ છે એની વાત કરી છે. આપણા મેઇન કેરેક્ટર એ છે. તો ફેઝન છે ને એ વાઇલ્ડ લાઈફ એટલે શું થાય, જંગલના જે વન્યજીવ કહેવાય ને એના ઉપર જે ફોટોગ્રાફર કરતા હોય, ફોટોગ્રાફી કરતા હોય તેને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર કહેવાય. તો ફેઝન છે એક વન્યજીવનનો ફોટોગ્રાફર છે. હી ઇઝ ફ્રોમ તામિલનાડુ. તે તામિલનાડુનો છે. એટલે એ છે એ ક્યાંનો છે? તામિલનાડુનો. લાસ્ટ વીક હી વેન્ટ ટુ ધ ગીર ફોરેસ્ટ. ગયા અઠવાડિયે તેણે ગીરના જંગલની મુલાકાત લીધી. ધેર હી લોસ્ટ હિઝ વે. હવે શું થાય છે, અહીંયા તે પોતાનો રસ્તો ભૂલી જાય છે. ફ્રેન્ડ્સ, અહીંયા જો લોસ્ટ શબ્દ આવ્યો તો એ આપણે જોવાનો છે. લોસ્ટ એટલે શું થાય, ભૂલી ગયો, તે ભૂતકાળનું રૂપ છે. આપણે આગળ જોઈએ. હી આસ્કેડ અ લક્ષ્મી. હી આસ્કેડ લક્ષ્મી અ ગર્લ ફ્રોમ ગીર. તેણે ગીરની એક છોકરી જેનું નામ હતું લક્ષ્મી તેને મદદ કરવા માટે કહ્યું. હવે લક્ષ્મી શું છે તો જો સાંભળે, લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. લક્ષ્મી ધોરણ 7માં છે. શી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી. તે અંગ્રેજી બરાબર બોલી શકતી નથી. એબલ એટલે શું થાય, શકવું એમ, તે બરાબર બોલી શકતી નથી. વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ? લેટ્સ સી. શું આપણે જોશું. હવે અહીંયા શું થાય છે કે લક્ષ્મી છે એ બરાબર ઇંગ્લિશ બોલી શકતી નથી. ઓન ધ અધર સાઈડ
ફેઝન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી, અને ઓલી બાજુ જે તામિલનાડુનો ભાઈ હતો આપણો ફેઝન, એ બરાબર રીતે ઇંગ્લિશ બોલી શકતો નથી, અરે સોરી ગુજરાતી સમજી શકતો નથી. તો વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ, શું લક્ષ્મી તેને મદદ કરી શકશે? લેટ્સ સી, ચાલો આપણે જોઈએ. તો ફ્રેન્ડ્સ, આ નાનકડા એવા પેરેગ્રાફમાં આપણને થોડી એવી પહેલાં રૂપરેખા આપી અને સમજાવવા માંગે છે કે ભાઈ આગળ શું થાય છે, કે ફૈઝાન છે એ ગુજરાતી સમજી શકતો નથી, અને લક્ષ્મી છે એ સ્ટાન્ડર્ડ 7ની છે અને એ વિસ્તારમાં રહે છે એટલે એને ઇંગ્લિશ પણ બરાબર નથી ફાવતું. તો ચાલો જોઈએ લક્ષ્મી એને કેવી રીતે સમજાવે છે તે આપણે જોઈએ. ફૈઝાન સેઝ, હે એક્સક્યુઝ મી. લક્ષ્મી સેઝ, એક્સક્યુઝ? વોટ એક્સક્યુઝ? એટલે ફૈઝાને લક્ષ્મીને જોઈએ એટલે એણે એમ કીધું કે ભાઈ એ આપણે કોઈને બોલા હોય ત્યારે આપણે એક્સક્યુઝ મીનો ઉપયોગ કરીએ ને. હવે લક્ષ્મીને બરાબર સમજાવ્યું નહીં એટલે કે આ ઇક્યુઝ શું હશે? ફૈઝાન સે, આઈ લોસ્ટ માય વે, આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ. એટલે ફૈઝાન વાત કરે છે કે હું રસ્તો ભૂલી ગયો છું, મારે આ જંગલમાંથી બહાર જવું છે. લક્ષ્મી સેઝ, ગો આઉટ, વાય કમ ઇન જંગલ. એટલે ફૈઝાને છે ને થોડુંક ઇશારામાં પણ સમજાવ્યું એટલે લક્ષ્મી થોડું સમજી ગઈ. એટલે લક્ષ્મી એની ભાષામાં, એટલે કે આપણે ગ્રામેટિકલ નહીં પણ પોતાની રીતે એણે કીધું કે બહાર જવું છે, જંગલમાં કેમ આવ્યા? ફૈઝાન શું કહે છે? આઈ ડુ નોટ નો ધ રોડ. એટલે કે ફૈઝાને એમ કીધું કે મને રસ્તો છે એ ખબર નથી. એટલે લક્ષ્મી શું કહે છે? લક્ષ્મી સેઝ, રોડ નોટ ઇન ધ જંગલ, કેળી, વોક ઓન ધ કેળી. તો કે જંગલમાં રોડ હોય નહીં, જંગલમાં શું હોય? કેળી હોય, કેળી ઉપર ચાલો. જોઈએ ને ફ્રેન્ડ્સ, એણે પોતાની ભાષામાં જેવું આવડ્યું એવું એને સમજાવ્યું. એટલે લક્ષ્મી એમ કીધું કે જંગલમાં રોડ નથી હોતો, શું હોય છે? કેળી હોય છે. હવે આગળ આપણે જોઈએ, એટલે ફૈઝાન એમ કે છે, ઓકે આઈ વિલ વોક ઓન ધ કેળી, બટ વિચ, વોટ્સ યોર નેમ? એટલે ફૈઝાન સમજી ગયો થોડું કે ચાલો કેડી એટલે રસ્તો થતો હશે. એણે એમ કીધું, સારું હું કેડી ઉપર ચાલીશ, પણ અહીંયા તો ઘણી બધી કેડી છે, વીજ એટલે કઈ, તો હું કઈ કેડી પર ચાલું? પછી પાછું એણે પોતે એમ પણ પૂછ્યું કે વોટ્સ યોર નેમ, તારું નામ શું છે? એટલે લક્ષ્મી સેઝ, લક્ષ્મી શું કહે છે? લક્ષ્મી, માય નેમ. એટલે ગામડામાં છે એ રીતે બોલે ને લોકો, લક્ષ્મી, મારું નામ લક્ષ્મી છે. ફૈઝાન સેઝ, લક્ષ્મી, ઓન વીજ કેડી, હિયર આર થ્રી વેઝ. એટલે એણે એમ કીધું, હા લક્ષ્મી, કઈ કેડી પર? અહીં તો ત્રણ રસ્તા છે, એ કે હું કઈ રસ્તા ઉપર ચાલું? એટલે લક્ષ્મી એને સમજાવે છે. લક્ષ્મી સેઝ, ગો ફ્રોમ ધેર બાય ધેટ ભૂતિયોવડ. એ કે તમે ત્યાંથી જાઓ, પેલા ભૂતિયાવડ પાસેથી. ત્યાં જંગલમાં છે ને મોટા મોટા વૃક્ષો હોય ને, એના નામ પણ પાડ્યા હોય કે આ આવી રીતના, એટલે ત્યાં એક ભૂતિયોવડ છે કે એ બાજુથી જાઓ. ફૈઝાન સેઝ, ટેકિંગ નોટ્સ, ઓકે ધેટ ભૂતિયો બનિયન ટ્રી એન્ડ ધેન. એટલે પોતાની પાસે નોટ હતી એમાંથી એણે જોયું, ઠીક આ કે ભૂત્યો એટલે બન્યાન, બન્યાન એટલે વડનું, ભૂત્યો વડ. એટલે એમણે કીધું કે આ વડલા પાસેથી. ત્યાર પછી લક્ષ્મી સેઝ, આફ્ટર ક્રોસિંગ વોકળો યુ સી અ રૂપાળો ડુંગર. ત્યાર પછી કે તમે વોકળો પસાર કર્યા પછી તમને રૂપાળો ડુંગર દેખાશે. જંગલમાં નાના નાના ફ્રેન્ડ્સ પાણીના ખાબોચી ઊભી રહે ને એને વોકળા કહેવાય. તો એ કે તમે વોકળો પસાર કરશો ને ત્યાંથી તમને એક રૂપાળો ડુંગર દેખાશે. ફૈઝાન સેઝ, ચેકિંગ ડિક્શનરી, વોકળો મીન્સ વોટ ઇઝ વોકળો? હવે ફૈઝાન પાસે ડિક્શનરી પણ હતી એટલે એણે એમ વિચાર્યું કે આ વોકળો શું હશે. હવે જો લક્ષ્મી એને સમજાવે છે, વોટર વોટર રનિંગ ધેન યુ સી અ ડુંગર હિલ. તો એ કે પાણી 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 વહેતું પછી તમને એક ડુંગર દેખાશે. હિલ એટલે શું થાય? ડુંગર. એટલે એમ કહે છે કે જ્યાંથી ડુંગર ઉપરથી ધીમે ધીમે, મેં તમને કીધું ને ફ્રેન્ડ્સ કે નાના નાના આવા ઝરણા હોય અને જે ખાબોચિયા ભૈરા હોય એને આપણે વોકળો કહેશું. હવે આવી રીતે ફૈઝાનને એણે ભૂત્યો વડ, રૂપાળો ડુંગર અને વોકળા વિશે વાત કરી. હવે આગળના પેરે જે છે એમાં આપણે સમજીએ કે હવે આગળ શું આવશે. ઓકે ફ્રેન્ડ્સ, હવે ત્યાર પછી આપણે સમજીએ કે એમાં શું કહે છે. કે જો ફૈઝાન સેઝ, યા વોટ નેક્સ્ટ? એટલે ફૈઝાનને સમજાઈ ગયું કે આ ભાઈ વોકળાનું શું કહેવા માંગે છે. બરાબર કે ત્યાર પછી લક્ષ્મી સેઝ, ક્લાઇમ્બ અપ ધેટ હિલ ધેર કાતલમાનું થાપણ. એટલે એ શું કહે છે કે ત્યાર પછી ડુંગર ચડો, ત્યાં તમને કાતલમાનું થાપણ છે, ત્યાં માતાજીનું થાપણ દેખાશે. ફૈઝાન સેઝ, થાપણ? એટલે ફૈઝાનને એમ થયું કે આ થાપણ શું હશે? લક્ષ્મી સેઝ, યસ સેઝ, થાપણ ટેમ્પલ, ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર, ગો ટુ ઉગમણે.
એટલે એણે સમજાવ્યું કે થાપણ એટલે ટેમ્પલ મંદિર એમ, એટલે એ લોકો એમ કહે ને થાપણ છે માતાજીનું એમ, તો કે ત્યાંથી તમે નીચે ઉતરી જજો અને ગોટુ ઉગમણે, એટલે ઉગમણે એમ કીધું કે ઈસ્ટ એવું ન કીધું પણ ઉગમણે એમ. ફેઝાન્સીસ ઉગમણે, એટલે ફેઝાને એમ કીધું કે ભાઈ આ ઉગમણે એટલે શું થાય, તો જો લક્ષ્મી એને સમજાવે છે કે ઉગમણે સન કમ્સ ઇન ધ સ્કાય, સન સન, તો કે ઉગમણે એટલે કે સૂર્ય આકાશમાં આવે છે, સૂર્ય સૂર્ય, એટલે જે ફેઝાન છે એ સમજી જાય છે કે યસ ઈસ્ટ, એટલે ફેઝાને એમ કીધું હા હા પૂર્વ, તારો કહેવાનો અર્થ એમ છે યુ મીન ટુ ધ ઈસ્ટ, કે તારો કહેવાનો અર્થ છે પૂર્વ, એટલે લક્ષ્મી એમ કહે છે યસ ઈસ્ટ. લક્ષ્મી એમ સમજાવ્યું કે હા હું પૂર્વ દિશાની વાત કરું છું. ફ્રેન્ડ્સ અહીંયા કાતલમાનું થાપણ એની પણ વાત કરવામાં આવી અને ઉગમણે એને સમજાવી કે ઉગમણે એટલે શું થાય ઈસ્ટ. હવે આપણે ત્યાર પછીનું જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, હવે ત્યાં સુધી તો લક્ષ્મીએ સમજાવી દીધું, હવે આગળ આપણને નેશનલ પીક બતાવ્યું છે, હવે એ સમજાવે છે. લક્ષ્મી સે ધેર સી ડોઢિયું તળાવ, આસ્ક ફોર આઈમાનું નેસ, એ કે ત્યાર પછી તમને ડોઢિયું તળાવ દેખાશે, આઈમાના નેસ વિશે તમે પૂછજો. હવે જો અહીંયા ડોઢિયું તળાવનું પણ કહેવામાં આવ્યું અને આઈમાનું નેસ એટલે કે નેસ વિશે પણ વાત કરવામાં આવી. ફેઝન સે તળાવ મીન્સ પોન્ડ, વોટ ઇઝ ધીસ આઈમાનું નેસ, તો કે તળાવ એટલે પોન્ડ થાય એ તો મને સમજાણું, પણ આઈમાનું નેસ શું છે. લક્ષ્મી સેસ વી લીવ ઇન કુબા, મેની કુબાસ ધેર સો ઇટ ઇઝ નેસ, એટલે ફ્રેન્ડ્સ આ લોકો જે રહે છે ને એને કુબા કહેવાય. શું કહેવાય? કુબા, અને ઘણા બધા કુબા બની અને શું બને? નેસ બને. તો એણે શું કીધું કે અમે કુબામાં રહીએ છીએ, ઘણા કુબા છે એટલે તેને શું કહેવાય છે? નેસ કહેવાય છે. ફેઝન સેસ યુ લીવ ઇન ધ જંગલ, આરન્ટ યુ અફ્રેડ ઓફ ધી લાયન્સ, તો ફેઝાન એમ કહે છે આમ આશ્ચર્યમાં આવી જાય છે કે તમે જંગલમાં રહ્યો છો, તો જંગલમાં રહે છે તને સિંહનો ડર નથી લાગતો. લક્ષ્મી છે સાવજ, સાવજ અવર દેવતા, વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ, વી લીવ ટુગેધર, સમટાઈમ્સ વી ફાઇટિંગ બટ ઇટ ઇઝ ઓકે. આપણે સિંહ છે એ અંબેમાનું વાહન છે એમ પણ કહીએ જ ને, તો કે સાવજ એ તો અમારા દેવતા છે, અમે સાવજને ચાહીએ છીએ અને સાવજ અમને ચાહે છે, અમે સાથે રહીએ છીએ, ટુગેધર એટલે સાથે, ક્યારેક અમે લડીએ છીએ પણ ચાલે. એટલે શું કહેવાય કે ક્યારેક સિંહ એવી રીતે ઓછીને આવી જાય, કારણ કે એ તો પશુ પ્રાણી છે, એને થોડી ખબર પડે કે આમ ન કરે, તો ક્યારેક આવી જાય છે અને એ લોકો લડાઈ કરે છે, પણ આ માટે એ લોકો હવે ટેવાઈ ગયા છે. હવે ફેઝાન શું કહે છે? ફેઝાન સેસ કેન યુ ટેક મી ટુ યોર હાઉસ, શું મને તારા ઘરે લઈ જઈ શકે. લક્ષ્મી સેસ હા હા જેમ ને હાલીએ, ઓ વેલકમ લેટ્સ ગો, માય મા બાપા વિલ બી હેપી, એટલે લક્ષ્મીએ કીધું કે હા હા કેમ ને ચાલો ને, તમારું સ્વાગત છે, ચાલો જઈએ, મારા મમ્મી પપ્પા તમને જોઈને ખૂબ જ ખુશ થશે. ફેઝાન વેન્ટ ટુ હર હાઉસ, હવે જો ફેઝાન એટલો બધો લક્ષ્મીથી ઇમ્પ્રેસ થઈ ગયો, એને એમ થઈ ગયો કે આ આટલી બહાદુર છોકરી છે તો એના મમ્મી પપ્પાની પણ આપણે મારે મુલાકાત લેવી જોઈએ અને થોડું વધારે આ લોકો વિશે જાણવું જોઈએ, તો હવે ફેઝાન એના ઘરે જાય છે. હી ટોક્ડ વિથ ધ પીપલ ઓફ ધી નેસ, તે નેસના લોકો સાથે વાતો કરી. નેક્સ્ટ ડે, બીજા દિવસે લક્ષ્મીઝ ફાધર હેલ્પ હિમ ટુ કેચ અ બસ ફોર જૂનાગઢ, બીજા દિવસે લક્ષ્મીના પિતાએ તેને જૂનાગઢની બસ પકડવામાં મદદ કરી. ફૈઝન થેન્ક હિમ એન્ડ સ્ટાર્ટ હિઝ જર્ની, રિટર્ન જર્ની, એટલે ફૈઝાને એ લોકોનો આભાર માન્યો અને સ્ટાર્ટ હિઝ રિટર્ન જર્ની, અને ફરીથી પોતાની યાત્રા શરૂ કરી. એટલે લક્ષ્મીના પિતાએ જઈએ બીજા દિવસે શું કર્યું, એને જૂનાગઢની બસ કઈ રીતે પકડવી એની મદદ કરી, એટલે ફેઝાન છે એ પોતાના રસ્તે સરસ રીતે ચડી ગયો અને હવે ફરીથી પોતાની મુસાફરી શરૂ કરી. તો ફ્રેન્ડ્સ તમે જોયું ને, તમારા જેવડી નાનકડી એવી છોકરીએ, એ તો ગામડામાં રહેતી હતી અને એવા વિસ્તારમાં રહેતી કે ત્યાં ઘણી વખત સ્કૂલ પણ બંધ હોય, છતાં પણ એણે પોતે જેવું આવડું એવું ઇંગ્લિશમાં એણે સમજાવ્યું. તો ફ્રેન્ડ્સ એટલે જ હું તમને અવારનવાર કહું છું કે તમે તમારી રીતે તમને જેવું આવડે ને એવું ઇંગ્લિશ બોલવાનો પ્રયત્ન કરવાનો, અને હા સાથે સાથે તમે જેટલા ન્યૂ વર્ડ્સને પાકા કરશો ને એટલું તમને એના ઇંગ્લિશનો અર્થ તો સમજાશે તે, પણ સાથે સાથે તમને રીડિંગ કરવામાં પણ ખૂબ સરળતા પડશે. એટલે આવી રીતે જો આપણે ઇંગ્લિશ આવડતું હોય તો આપણે છે એ ઘણી વખત ખૂબ જ મદદમાં આવે છે. તો ફ્રેન્ડ્સ હવે આપણે આના છે એ ન્યૂ વર્ડ્સ પણ જોઈએ, સાથે સાથે તમે આમાં ઘણી બધી એવી બાબતો પણ જોઈએ જે જંગલમાં એ લોકો રહે છે અને કેવું ટ્રબલ એટલે કે કેવી મુશ્કેલીઓ પણ આવે છે. તો ચાલો ફ્રેન્ડ્સ તમને આ એક્ટિવિટી સમજાઈ ગઈ હશે, હવે આપણે એના ન્યૂ વર્ડ જોઈ લઈએ.
તો ફ્રેન્ડ્સ આ રહ્યા આપણા ન્યૂ વર્ડ્સ, જોઈએ આપણે ન્યૂ વર્ડ્સ અને તમે એની નોંધ તમારી ફેસબુકમાં કરજો. હવે વાયા એટલે મારફત, વાયા એટલે મારફત, વાઇલ્ડ લાઈફ એટલે વન્યજીવન, વાઇલ્ડ લાઈફ એટલે વન્યજીવન, પ્રોપરલી, પ્રોપરલી એટલે બરાબર. હવે બીજી લાઈનનું બોલું છું, બનિયન ટ્રી, બનિયન ટ્રી એટલે વડનું ઝાડ, ડિક્શનરી એટલે શબ્દકોષ, ડિક્શનરી એટલે શબ્દકોષ, ઈસ્ટ એટલે પૂર્વ, ઈસ્ટ એટલે પૂર્વ. હવે ત્રીજી લાઈન બોલું છું, અફ્રેડ ઓફ, અફ્રેડ ઓફ એટલે નો ડર, રિટર્ન. હવે ત્યાર પછી છે જર્ની, જર્ની એટલે પ્રવાસ, જર્ની એટલે પ્રવાસ. તો ફ્રેન્ડ્સ આ બધા જે ન્યૂ વર્ડ્સ છે એ તમારી ફેરબુકમાં સારા અક્ષરે નોંધી લેજો અને પાકા પણ કરી નાખજો. તો ફ્રેન્ડ્સ આજના આ સરસ મજાના લેક્ચરમાં આપણે એક્ટિવિટી 6 સમજ્યા, તેમાં લક્ષ્મી અને ફૈઝાન વચ્ચેનો જે ડાયલોગ હતા, જે સંવાદ હતો, એ પણ બરાબર રીતે જોયો અને એમાં આવતા ન્યૂ વર્ડ્સ પણ બરાબર રીતે સમજ્યા. તો ફ્રેન્ડ્સ હું આશા રાખું છું કે તમને આ એક્ટિવિટી બરાબર રીતે સમજાઈ ગઈ હશે. આવતી એક્ટિવિટીમાં હું તમને એની એક્સરસાઇઝ કરાવીશ આવતા લેક્ચરમાં. તો આવતા લેક્ચરમાં આપણે ફરીથી મળશું, ત્યાં સુધી મને રજા આપશો. આ વિડીયો છે એને બરાબર રીતે જોજો, ફેરબુકમાં નોંધ સારા અક્ષરે કરજો. સારા અક્ષરે કરશો તો તમને ફરીથી જ્યારે રીડ કરવું હોય ત્યારે સમજાય. તો હવે મને રજા આપશો, આવજો. થેન્ક યુ.